વનેવીએ શાળાની હત્યા કરવા ટેમ્પો ચોર્યો. સુરત પોલીસે ચોરાયેલા ટેમ્પો સાથે બેને ઝડપી પાડ્યા. ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં ચોરી થયેલો ટેમ્પો પોલીસે શોધી કાઢ્યો હતો. જોકે આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો તે કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોતાના જ શાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી થઈ હતી. ટેમ્પો ચોરીની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ ઉપર ઊભેલો જોવા મળ્યો હતો, જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ ટેમ્પો પાસે ઊભેલા બંને શખ્સોની પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની રવિન્દ્ર ઝરારે સુરતથી ઔરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો. રવિન્દ્રને તેમના વતન તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. જોકે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત ચાલતી હતી. આ સમાધાનની વચ્ચે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી ન હતો અને રાજેન્દ્રના પત્ની કવિતાને સાસરીમાં મોકલતો ન હતો. આ વાતની દાજ રાખી તેમના એક મિત્ર સાથે મળી સાળા મનોજની હત્યા કરી નાખી રસ્તા પરથી હટાવી દેવાની તરકીબ બનાવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી કરી હતી. ટેમ્પો ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર ખાતે આ ટેમ્પો રાજેન્દ્ર અને તેમનો મિત્ર લઈ ગયો હતો. ટેમ્પો દ્વારા તેમના સાળાને અડફેટે લઈ હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું. જોકે ત્યાં તેમના સાળા સાથે અકસ્માત કરવા માટે આ બંનેની હિંમત ચાલી ન હતી અને ત્યાંથી તેઓ પરત ટેમ્પો લઈ સુરત આવી ગયા હતા. સુરતમાં કોઈ પણ જગ્યાએ આ ટેમ્પો વેચી મારી સગે વગે કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ટેમ્પો વેચે તે પહેલાં જ પોલીસે આ બંનેને ટેમ્પો સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રવિન્દ્ર શંકર ઝરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠિયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.